આજે આપણે એક એવા વીરની વાત કરી રહ્યા છીએ જેને એકવાર નહીં પરંતુ બે વાર આપણા દુશ્મન દેશ પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જી હા, તે વીરનું નામ એટલે સ્વર્ગસ્થ રણછોડભાઈ રબારી ઉર્ફે પગી. જી હા, પગીના નામથી ઓળખાતા રણછોડભાઈ રબારીએ ભારતીય સૈન્યને અનેકવાર મદદ કરી હતી. વામના વાસરડા ગામે 1910ની આસપાસ જન્મેલા રણછોડ રબારી પાસે અદ્ભુત કુદરતી શક્તિ હતી. રણછોડભાઈ રબારીના પિતાનું નામ સવાભાઈ રબારી હતું. રણછોડભાઈ રબારી નાનપણથી જ ઘેટા બકરા સરહદી વિસ્તાર પર ચરાવતા હતા. તેઓના પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા, જેથી રણછોડભાઈ રબારીને તેમના દાદી નાથીબાએ મોટા કર્યા હતા, જેના કારણે રણછોડભાઈને નાનપણથી જ પોતાના પરિવારની તમામ જવાબદારીઓ સંભાળી લેવી પડી હતી. જે બાદ રણછોડભાઈ પગીના લગ્ન જીવન દરમિયાન તેમને બે દીકરીઓ અને બે દીકરાઓ હતા અને પોતે પોતાના પરિવાર સાથે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર લીમુડા ગામે રહેતા હતા. રણછોડભાઈ પગી અભણ હોવા છતાં પણ પગચિહ્ન ઓળખવામાં અદ્ભુત કૌશલ્ય ધરાવતા હતા. માત્ર પગલા પરથી જ તે વ્યક્તિ કઈ દિશામાંથી આવ્યો છે અને કઈ દિશામાં ગયો છે, તે કેટલું વજન લઈને ચાલી રહ્યો છે અને તે ક્યાં સુધી પહોંચ્યો હશે તે પણ જાણી શકતા હતા, જેના કારણે સરહદી વિસ્તારમાં થતી વારંવાર ચોરીઓની અનેક ઘટનાઓમાં રણછોડભાઈ પોલીસને મદદગાર બન્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં જ્યારે પણ કોઈ ચોરીની ઘટના કે અન્ય ઘટનાઓ બનતી હતી ત્યારે પોલીસ પણ રણછોડભાઈ રબારીને તાત્કાલિક બોલાવીને આ ચોરીના ગુનાને ઉકેલવા માટે રણછોડભાઈની મદદ લેતા હતા, જેના કારણે સરહદી વિસ્તારમાં અત્યાર સુધી રણછોડભાઈ રબારીએ પોલીસને અનેક ગુનાહિત ઘટનાઓને મદદગાર બનાવ્યા હતા. ભારત પાકિસ્તાનના ભાગલા સમયે રણછોડભાઈ રબારી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા હતા, જ્યાં 500થી પણ વધુ ઘેટા વકરા લઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તે સમયે પાકિસ્તાની લોકો હિન્દુસ્તાનથી સ્થાયી થયેલા હિન્દુ ધર્મના લોકો પર ભારે અત્યાચાર કરતા હતા. ત્યારે પાકિસ્તાનના લોકોની હેરાનગતિના કારણે એક દિવસ તેઓના ઘરે 3 પાકિસ્તાની પોલીસકર્મી આવી પહોંચ્યા હતા અને ત્યાં જઈને તે પોલીસકર્મીઓએ રણછોડભાઈ પાસે એક બકરો માંગ્યો હતો. પરંતુ રણછોડભાઈ જ્યારે પણ પોતાના પશુધનને કસાઈવાડે મોકલવા નહોતા માંગતા, જેના કારણે તેઓએ પાકિસ્તાનથી આવેલા પોલીસકર્મીઓને બાંધીને કોઠીમાં નાખીને ચોરી છુપે પોતાના પરિવાર અને પશુઓ સાથે હિન્દુસ્તાનના બનાસકાંઠાના લીંબાળા ગામમાં આવી તેમના મોસાળ ખાતે રહેવા લાગ્યા હતા. રણછોડભાઈ રબારી જ્યારે પાકિસ્તાનથી પોતાના પરિવાર સાથે ભારતની બોર્ડર પર આવ્યા ત્યારે તે સમયે ભારતના સૈનિકોએ તેમને ઝડપી પાડ્યા હતા. પરંતુ રણછોડભાઈએ પોતાની તમામ હકીકત ભારતીય સૈન્યને જણાવતા બોર્ડર પર રહેલા સૈનિકોએ તપાસ કરતા રણછોડભાઈ રબારીની તમામ હકીકત સાચી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી રણછોડભાઈ રબારીને આર્મીના જવાનોએ રહેવા માટે એક નાની ઝૂંપડી આપી હતી. રણછોડભાઈ રબારી ભારત આવ્યા બાદ તેમના પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે કંઈ જ ન હતું, જેથી અહીં આવ્યા બાદ તેઓએ ગામમાં ચોકીદાર તરીકેની નોકરી શરૂ કરી હતી. તે સમયે તેમની પાસે અદ્ભુત પગચિહ્ન ઓળખવાની કળા હોવાથી અહીં તેમણે અનેક ચોરીઓનો ભેદ ઉકેલી લીધો હતો. રણછોડભાઈ રબારીની 1962માં પોલીસમાં પગી તરીકે ભરતી કરવામાં આવી હતી. તેમની આ કલાની ખબર ભારતીય સૈન્યને પણ પડી. તે સમયે 1965માં યુદ્ધમાં પણ વિદ્યાકોટ સુધી પાકિસ્તાની સૈન્ય આવી જતા રણમાં થઈને પસાર થવામાં રણછોડ પગીએ ખૂબ જ મદદ કરી હતી અને ત્યાં પણ પાકિસ્તાની સૈન્યમાં કેટલા લોકો છે અને ક્યાં છુપાયેલા છે તે તમામ માહિતી હિન્દુસ્તાનને આપતા હિન્દુસ્તાની ફોજે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ 1971માં પણ નડાબેડ સુધી ભારતીય સૈન્યને રણછોડ રબારીએ ખૂબ જ મદદ કરી હતી. તે સમયે પણ ભારતીય સૈનિકો પાસે દારૂગોળો ખૂટી જતા કટોકટીના સમયમાં સતત 2 દિવસ સુધી રણછોડ રબારી ઊંટ પર દારૂગોળો ખુફિયા માર્ગેથી પૂરો પાડ્યો હતો અને તે સમયે પણ પાકિસ્તાનના મલિન ઇરાદાઓને નાકામયાબ કરી જીત હાંસલ કરવામાં રણછોડ પગીએ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. રણછોડભાઈ રબારીએ ભારતને 1965 અને 1971ના યુદ્ધમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા તેમની આ કામગીરીથી ખુશ થઈને અનેકવાર તેમને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં 3 પોલીસકર્મીઓને મારીને કોઠીમાં પૂરી આવ્યા બાદ વારંવાર પાકિસ્તાનને ધૂળ ચટાડવામાં અગત્યની ભૂમિકા ભજવનાર રણછોડભાઈ રબારી પર પાકિસ્તાનમાં જીવતો કે મરેલો પકડી લાવનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ત્યારે આવા વીર બહાદુર સપૂત પર હવે બોલિવૂડમાં ભુજ ધ પ્રાઇડ ઓફ નેશન નામની હિન્દી ફિલ્મ બની છે, જે અંગે તેમના પરિવારજનો અને ગ્રામજનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
મારા દાદા રણછોડભાઈ છવાભાઈ રબારી, જે રણછોડ પગીના નામે ઓળખાય છે, તેઓનો જન્મ વાવ તાલુકાના વાસેડા ગામે થયો હતો. અને એ વખતે માલધારીનો ધંધો કરતા હોય તેઓનો આખો પરિવાર એ વખતે પાકિસ્તાનનો જે સિંધ પ્રાંત, તે વખતે પાકિસ્તાનના ભાગલા નેતાપડા ત્યાં ગયો હતો અને ત્યાં રહેતા હતા તેમના પરિવાર સાથે. એ વખતે પછી 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યાર પછી એમના જે રહેતા હતા એ વિસ્તાર પાકિસ્તાનની અંદર આવી ગયો હતો, જેથી પાકિસ્તાનના સૈન્ય અને પોલીસ દ્વારા તેમને થોડીક હેરાનગતિ અને પરેશાની થવા મળી. તેથી એ વખતે પાકિસ્તાન એમણે છોડવું પડ્યું હતું તાત્કાલિક, અને તેમનો આખો જે માલ ઢોર અને જે મિલકત હતી એ બધું છોડી અને તેઓ અહીંયા ભારતમાં આવી ગયા. અને ભારતમાં આવી અને તેમનું મામાનું ઘર જે લીંબાળા થાય છે ત્યાં આવ્યા અને ત્યાં વસ્યા, અને એમને જે માલ મિલકત બધી પાકિસ્તાનમાં રહી ગઈ હતી. જેથી અહીંયા આવીને તેમને લીંબાળા ગામના ગ્રામ પંચાયતમાં પગી તરીકે, ચોકિયાત તરીકે તેમને રાખવામાં આવ્યા. અને તેઓ ગામની ચોકી કરતા કોઈ ચોર થાય તો તેમની માહિતી લાવી ચોર પકડવાની જવાબદારી પોતે તેમની ગણાતી. તેઓ આવી રીતે કામ કરતા કરતા તેઓને આખા વિસ્તારમાં જે ચોરી થતી તેમના એમાં તેમને બોલાવતા, અને તેઓ પગ દેખવામાં નિપુણ હોવાથી આજુબાજુના વિસ્તારમાં એમની સારામાં સારી નોમના બની ગઈ. અને નાની મોટી ખૂબ ચોરીઓ એમણે પકડી રાખી અને આખા વિસ્તારમાં એમની સારી છાપ થવાથી પોલીસ પણ તેમને અમુક કામગીરીમાં મદદ લેવા માંડી. અને એક બે પોલીસને એવા સારા કામ કરી આપવાથી એ વખતે ડીએસપી વનરાજસિંહ ઝાલા સાહેબે એમને નોંધ લીધી અને એમને પોલીસ પગી તરીકે સુઈગામ થાણામાં એ વખતે નિમણૂંક આપી 1962માં. અને પછી તેઓ પોલીસને ચોરીના કે લૂંટના કે આવા ઘૂસણખોરીના બનાવમાં મદદ કરતા અને સારા સારા કામ પણ કરી આપ્યા. અને એમણે એક ઈમાનદાર તરીકે, એક સારા પગી તરીકે છાપી વખતે જમાવી હતી. ત્યારે 1965નું યુદ્ધ થયું ત્યારે દાદાને નડાબીરથી ને શારકોટ સૈન્યને પહોંચાડવામાં દાદાની મેન ભૂમિકા રહી હતી. અને નજીકના રસ્તે ઓછામાં ઓછા સમયમાં દાદાએ શારકોટ સૈન્યને પહોંચાડી બાતમી આલી અને આપણે શારકોટનો જે કબજો, વિઘાકોટનો કબજો હતો પાકિસ્તાન પાસે, છોડાવીને આપણે એ સૈન્યને ત્યાં જીત કરાવી હતી. અને 1971માં યુદ્ધમાં દાદાએ સૈન્યની આગળ ચાલી બધા વિસ્તારોની પાકિસ્તાન સૈન્યની ટુકડીઓની માહિતી આપી અને શેઠ નગર પાર્કર સુધીના આખા વિસ્તારનો તેમણે કબજો આપણા સૈન્યને સૈન્યને અપાયો હતો. અને દાદા ત્યાં એક વર્ષ સુધી નગર પાર્કરમાં રહી બધી બાતમી આલી અને સૈન્યનો આપણો એક વર્ષ સુધી નગર પાર્કરમાં કબજો રખાયો હતો. એ વખતે પાકિસ્તાનના સૈનિકો પૂર્ણ આખી તૈયારી સાથે અને અચાનક આપણા સૈન્ય ઉપર હુમલો કરી દીધો, ત્યારે દાદા તેમની સાથે હતા અને આપણા સૈનિકો પાસે પૂરતા સૈનિકો પણ નહોતા અને દારૂગોળો ખૂટવા લાગ્યો અને આપણું યુદ્ધ વખતે આપણી હાર નક્કી થઈ ગઈ હતી. એ વખતે ત્યારે એમના અધિકારીઓ દાદાને વાત કરી કે આનું શું કરવું, ત્યારે દાદા તૈયાર થયા અને કીધું કે તમે તારે યુદ્ધ ચાલુ રાખો, દારૂગોળો પહોંચાડવાની જવાબદારી મારી. અને ચાલુ યુદ્ધે દાદાએ ઊંટ લાવી, ઊંટ ઉપર જે આપણો ગોડાઉન આપણા ભારતમાં તો ત્યાં રણના રસ્તે આવી અને ઊંટ ઉપર આખો દારૂગોળો ભરી અને આપણા સૈન્યને પહોંચાડ્યો. અને એવી રીતે સવાર સુધી દારૂગોળો પહોંચાડવાનું ચાલુ રાખ્યું અને આપણું સૈન્ય પાકિસ્તાન સામે યુદ્ધ સવાર સુધી ચાલુ રાખ્યું. પછી સવારમાં આપણા એરફોર્સની મદદ લીધી અને આપણો એ વખતે આપણે એકોતરના યુદ્ધમાં પણ જીત થઈ. અને દાદાના આ જીતની થઈ ત્યારે માણેક શાહે પણ નોંધ લીધી કે જે કચ્છ અને રાજસ્થાનની જે બટાલિયન હતી એના કરતાં જે આ રણછોડ પગી જે સાથે હતા એ બટાલિયનમાં કેમ ઓછામાં ઓછા માણસોને આપણા જવાનોની આમાં શહીદી કેમ ઓછી થઈ, તો એમાં સૈન્યના અધિકારીએ કીધું કે અમારી સાથે રણછોડ પગી હતો, એણે અમને બાતમી આલી મદદ કરી જેના કારણે આપણે યુદ્ધ જીત્યા અને આપણા ઓછામાં ઓછા સૈનિકોનો આમાં ખુવાર થઈ. જેથી માણેક શાહે એમને બંગલા બોર્ડર ઉપર ડિનર માટે હેલિકોપ્ટર લઈ અને પેસેલ અહીંયાથી બંગલા બોલાયા હતા, એમની સાથે ડિનર કર્યું હતું અને એમના ખાસ અંગત તરીકે દાદા અને માણેક શાહના સંબંધો હતા. અને આવી રીતે એમના નામથી જે ફિલ્મ બની રહી છે અને અત્યારે દાદાના નામથી બોલિવૂડમાં ભૂત ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ બની રહી છે, સંજય દત્ત તેનો રોલ કરે છે, તે અમારા માટે ગૌરવની વાત છે અને સારું છે કે અમારો વિસ્તાર તો અને અમારો પરિવાર તો આ ઇતિહાસ જાણતો જ હતો, અમને ગૌરવ જ હતું, પણ હવે આખી દુનિયાને એના વિશે માહિતી મળશે અને એમનો ઇતિહાસ જાણશે, અમને એના માટે બહુ ગૌરવ છે કે અમારા દાદાના નામ ફિલ્મ બની રહી છે. આપણે રણછોડભાઈ સેવાભાઈ રબારી, ગામ લીંબાળા, તાલુકો સુઈગામ, જિલ્લો બીકે. આમ તો એ વાસળાના વતની હતા પણ લીંબાળામાં પોતાનો મોસાર તરીકે આવ્યા અને પછી તે વખતે માલધારી હતા. પાકિસ્તાનમાં માલ લઈને પેથાપર, ભુદેસર એના ના મોટા ત્યાં પોતે ગણાય રહ્યા. પછી અહીંયાથી પાકિસ્તાન હિન્દુસ્તાનની બંદી થઈ
એટલે હિન્દુસ્તાનમાં આવી ગયા. અને હિન્દુસ્તાનમાં આવી અને ગામની ચોકી કરી, ચોકીયાત તરીકે પોતે નિભાવ્યો, ફરજ નિભાવી. પછી એમને પોલીસે મદદમાં લઈ લીધા અને બીકેમ લઈ લીધા. પછી પગી તરીકે પોતાને ફરજ આપ્યું. તો આખા બનાસકાંઠા નહીં પણ આખા ગુજરાતમાં પોતે પગને બહુ જાણે, પાણીમાંથી પગ કાઢી શકે, કોણ પશુ એ દિવસે, પ્રાણી એ દિવસે, માણસ એ દિવસે, એ પણ પોતે પગ ઓળખી શકતા. એટલે એ રીતે સીધા પાકિસ્તાનની લડાઈથી એટલે જનરલ માણેકશા, મદનાસિંહ ઝાલા, ડીએસપી જનરલ માણેકશા આપણા વડો, એમને બહુ એ ઓટો ઉપર માલ પકડ્યો. હિન્દુસ્તાનમાં તીતી ગાળામાં પાણીમાં સાધન ન જાય કે, એટલે ઊંટા ઉપર એમને તે દારૂ ગોળો બધું તમામે તમામ પાકિસ્તાનમાં પોતે ડોકરે પૂરો કર્યો અને બહુ મદદ કરી. એ બે લડાઈમાં રણછોડભાઈ પાકિસ્તાનને, હિન્દુસ્તાનને પાકિસ્તાન સામે જીત કરી બહુ મદદ કરી. અને બહુ એ મને એવું લાગ્યું કે આવા તો હવે કોક માં જન્મશ્યો. રણછોડભાઈનું નામ લેતો તો અમને એમ અંદરથી કાંઈક નું કાંઈક થાય એમ કે રણછોડભાઈ યાદ આવ્યો. તમે કોઈ માધ્યમ વાળા ટીવી વાળા કોઈ આવી અને રણછોડભાઈનું નામ લે એને મને એમ થાય કે રણછોડભાઈ હાલન ઘરથી એમ નીકળ્યા છે એમ, એટલી આખા ગામને ગૌરવ. રણછોડભાઈ રબારીએ વર્ષોથી સરહદી વિસ્તારની સેવા માટે પોતાનું જીવન પસાર કર્યું હતું. અને એકવાર મોટી ચોરીઓ હોય કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ, હંમેશા દેશને સારા કામમાં પોતે મહત્વની ભૂમિકા ભજવી છે. 2013માં પોતાના ગામ લીંબુડામાં તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનને લઈ લીંબુડા ગામ ચોધાર આંસુએ રડ્યું હતું. સરહદી વિસ્તારના પોલીસ જવાનો તેમજ આર્મીના જવાનોએ પણ રણછોડભાઈ રબારીના અવસાનને લઈ ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે તેમની અંતિમ વિદાય અપાઈ હતી. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.